નમસ્કાર મિત્રો નોબલ સ્ટડી એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે આગામી જે ડેપ્યુટી સેક્શન ઓફિસરની એક્ઝામ આવવાની છે ડીવાયએસઓની એક્ઝામ એના માટે ખૂબ અગત્યના પ્રશ્નો આધારિત એક મોક ટેસ્ટ હું લઈને આવ્યો છું જો તમને આ સિરીઝ ગમે તો વિડિયોને લાઇક જરૂરથી કરજો અને જો તમારે આગળ પણ આવા વિડિયો જોવા હોય તો નીચે કોમેન્ટ જરૂર કરજો તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ મારું નામ છે કમલ પટેલ પહેલો જ ક્વેશ્ચન છે નેશનલ મિનરલ પોલિસી બે હજાર ઓગણીસ વિશે નીચેનામાં વિધાનો ચકાસો અને કયા વિધાન સાચા છે પહેલું વિધાન છે ખાનગી ક્ષેત્રને સંશોધન કરવા પ્રોત્સાહિત કરે છે બીજું તે ખાણકામ પ્રવૃત્તિને ઉદ્યોગનો દરજ્જો આપવાની દરખાસ્ત કરે છે અને ત્રીજું આ નીતિની અંદર આંતર જનરેશનલ ઇક્વિટીનો ખ્યાલ રજૂ કરવામાં આવે છે જે ફક્ત વર્તમાન પેઢી જ નહીં પરંતુ આવનારી પેઢીની સુખાકારી સાથે પણ સંબંધિત છે તો ત્રણેયમાં કયા સ્ટેટમેન્ટ સાચા છે ફક્ત એક અને બે ફક્ત બે અને ત્રણ ફક્ત એક અને ત્રણ કે ફક્ત એક બે અને ત્રણ એટલે કે તમામ તો નેશનલ મિનરલ પોલિસી વિશે જોઈએ આપણે તો ત્રણેય વિધાન અહીંયા સાચા છે તો જે ખાનગી ક્ષેત્ર છે એને પણ સંશોધન કરવા પ્રોત્સાહિત કરવા માટે ખાસ કરીને નેશનલ મિનરલ પોલિસી બનાવવામાં આવેલી છે અને સાથે સાથે જે ખાણકામ પ્રવૃત્તિ છે એ ઉદ્યોગને ઉદ્યોગનો દરજ્જો મળે એ પણ આમાં અગત્યની બાબત છે તો ચાલો આના વિશે જોઈએ થોડું ઘણું તો જે રાષ્ટ્રીય ખનીજ સંપત્તિની જે નીતિ છે બે હજાર ઓગણીસમાં જાહેર થઈ છે મિનરલ પોલિસી એના અંતર્ગત પહેલી બાબત તો એ છે મર્જર અને ખાણગામ સંસ્થાઓના સંપાદનને પ્રોત્સાહન આપવું બીજી એક બાબત અગત્યની આની અંદર છે કે ખાનગી રોકાણો છે એને આકર્ષિત કરવા જ્યારે ખાણગામમાં ટેનમેન્ટ સિસ્ટમના હેઠળ ખનિજ સંસાધનો અને ટેનમેન્ટનો ડેટાબેઝ જાળવવાનો પ્રયત્ન કરવો બે હજાર ઓગણીસની ખાંડ નીતિ જનરેશનલ ઇક્વિટીનો ખ્યાલ પણ રજૂ કરે છે એટલે કે એમાં વર્તમાન પેઢી જ નહીં પરંતુ જે આવનારી પેઢી છે એના સુખાકારી સાથે પણ સંકળાયેલી છે ટકાઉ વિકાસને સુનિશ્ચિત કરવા માટે આજે સંસ્થાકીય બનાવવા માટે આ આખી પદ્ધતિ છે ને આંતર મંત્રીમંડળની રચના કરવાની દરખાસ્ત પણ કરે છે તો એના વિશે જેટલી પણ ઇન્ફોર્મેશન મેં અહીંયા લખી છે તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો તમારા પરીક્ષા લક્ષી ખૂબ અગત્યની ઇન્ફોર્મેશન છે ચલો બીજા ક્વેશ્ચન તરફ જઈએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંગે નીતિ બનાવનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે કેરળ તામિલનાડુ કર્ણાટક કે આંધ્રપ્રદેશ તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંગે સૌપ્રથમ નીતિ બનાવનાર રાજ્ય બન્યું છે એ બન્યું છે તામિલનાડુ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિશે જોઈએ તો શું હોય છે એક કરાર આધારિત ખેતી હોય છે જે ખેડૂત અને માર્કેટિંગ ફોર્મ વચ્ચે એક કરાર થયો છે એનો સંદર્ભ આપે છે માનો કે કોઈ આપણે એક્ઝામ્પલ લઈએ બટાકા તો બટાકાની કરાર આધારિત ખેતી કર્યામાં ખેડૂત અને જે બટાકાની ખેતી કરાવે છે બે કંપની વચ્ચે એક કરાર હોય છે જેમાં ઉત્પાદન અને પુરવઠા માટેના કરાર હેઠળ જે પૂર્વ નિર્ધારિત કરેલા ભાવ હોય એ ભાવે કંપની ખેડૂત પાસેથી ખરીદે છે અને ખેડૂત પણ કંપની પાસેથી બિયારણ અને એની ખેતી અને કંપનીના નિયમો અનુસાર કરવામાં આવે છે તો હાલમાં કરાર ખેતીનું જે ઉત્પાદન છે એના માટે જે એક્ટ બનાયેલો છે કૃષિ પેદાશ બજાર સમિતિઓ જે વિકાસ અને નિયમન એપીએમસી એક્ટ બે હજાર ત્રણ છે એના હેઠળ ચાલે છે અને આ કાયદો છે જે કરાર ખેતીને કાયદેસર પણ બનાવે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હાલમાં તમિલનાડુ રાજ્યના એક બિલ છે કૃષિ પેદાશ અને પશુધન કરાર ખેતી અને સેવાઓ જેમાં પ્રમોશન સગવડતા માટેનું જે અધિનિયમ છે એને મંજૂરી આપી છે માટે હવે તમિલનાડુ એ દેશનું પહેલું રાજ્ય બન્યું છે કે જેને કરાર આધારિત જે ખેતી છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે એના ઉપર કાયદો બનાવે છે આગળનો ક્વેશ્ચન ભારત હાલમાં બ્યાસી ટકા ક્રૂડ ઓઇલ આયાત કરે છે જે આગામી સમય બે હજાર બાવીસ સુધીમાં સ્થાનિક સંશોધન રિન્યુએબલ ઉર્જા અને સ્વદેશી ઇથેનોલ બર્તનની મદદથી ઘટાડીને કેટલું કરવામાં આવશે તો આપણને ખબર છે કે હાલમાં જે આપણી આયાત છે ટોટલ બ્યાસી ટકા ક્રૂડ ઓઇલ આપણે બહારથી ખરીદીએ છીએ પરંતુ ભવિષ્યની અંદર એટલે બે હજાર બાવીસનો જે ટાર્ગેટ છે કે એને આપણે ઘટાડીને એટલે કે આપણા જે દેશની અંદર ક્યાંકથી ક્રૂડ ઓઇલનું સંશોધન કરવું રિન્યુએબલ એનર્જી જેવી કે જે સોલર એનર્જી છે વિન્ડ એનર્જી છે આ બધાનો ઉપયોગ કરીને અને સાથે સાથે સ્વદેશી ઇથેનોલને બર્તનની મદદથી આને જે આયાત છે ઘટાડીને આપણે કેટલી કરીશું તો બ્યાસી ટકાથી ઘટાડીને આપણે સિક્સટી સેવન પર્સન્ટ ઓપ્શન નંબર સી સડસઠ ટકા કરવાની જે જોગવાઈ કરેલી છે આનો ખાસ અગત્યનો કોન્સેપ્ટ એ જ છે કે આપણે બીજા દેશો ઉપર નિર્ભર છીએ દેખલા દાખલા તરીકે આપણા સૌથી મોટા બે સપ્લાયર છે ઈરાક અને સાઉદી અરેબિયા હવે આ ખાડીના દેશો છે અને આની અંદર ઇન્સ્ટેબિલિટી વધારે હોય અને ઇન્સ્ટેબિલિટી હોય તો આના જે ક્રૂડ ઓઇલના છે ભાવ વધે અને ઘટે હવે બ્યાસી ટકા આપણે ક્રૂડ ઓઇલ જો બહારથી આયાત કરતા હોય તો બેઝિકલી આપણો દેશ એના ઉપર નિર્ભર છે તો આપણા દેશમાં જે ભાવ નિયમન છે એ બીજા દેશોની પરિસ્થિતિને આધારે થઈ જાય માટે આપણે આના ઉપર થોડું ઘણું નિયમન કરવા માટે જે આયાત છે એના ઉપર ઘટાડો કરવો પડશે અને દેશમાં જ કોઈક ઓપ્શન શોધવા પડશે રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યો પોતાનું રાજીનામું કોને આપે છે રાજ્ય જાહેર સેવા આયોગ દાખલા તરીકે જીપીએસસી તો જીપીએસસીના ચેરમેન અને સભ્યો હોય કોને રાજીનામું આપશે રાષ્ટ્રપતિ યુપીએસસીના અધ્યક્ષને લોકસભા અધ્યક્ષને કે ગવર્નરને તો રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યો પોતાનું જે રાજીનામું છે રાષ્ટ્રપતિને આપે ખાસ યાદ રાખજો રાષ્ટ્રપતિને આપે આપણને ખબર જ છે કે બંધારણના ભાગ ચૌદ મુજબ આર્ટિકલ ત્રણસો પંદરથી લઈને ત્રણસો ત્રેવીસ સુધી જાહેર સેવા આયોગની રચના કરવામાં આવે છે બંધારણ મુજબ એમાં પણ રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની પસંદગી ગવર્નર કરશે અને સાથે સાથે રાજ્ય જાહેર સેવા આયોગના જેટલા પણ સભ્યો છે એની સંખ્યા નિર્ધારિત કરવાનો જે અધિકાર છે એ પણ ગવર્નર પાસે છે અને સાથે સાથે બીજી એક અગત્યની વાત કે ભાઈ કાર્યકારી અધ્યક્ષ માનો કે કોઈ અધ્યક્ષ એની જગ્યા ઉપર નથી કોઈ નિયુક્તિ થઈ નથી અને ત્યાં કાર્યકારી અધ્યક્ષને નિમણૂક કરવાની રહે તો એ પણ રાજ્યપાલ કરશે તો કાર્યકારી અધ્યક્ષની નિમણૂક પણ રાજ્યપાલ કરશે એમાં એવું નહીં હોય કે ભાઈ એક્ટિંગ જે ચેરમેન છે એ તરીકે આપણા હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ એનું સ્થાન નિભાવશે એવું નહીં હોય કાર્યકારી અધ્યક્ષની નિયુક્તિ પણ રાજ્યપાલ જ કરશે હા રાજીનામું આપવું હોય તો રાષ્ટ્રપતિને ના આપશે કોઈપણ સભ્ય અથવા ચેરમેનને પોતાના હોદ્દા પરથી દૂર કરવા હોય તો પણ રાષ્ટ્રપતિ કરશે તો આટલી બાબતો અગત્યની છે એક વાત ખૂબ અગત્યની છે કે કોઈપણ વાર તમે કોઈ પીએસસીની અંદર ચેરમેન બની જાઓ એક પીએસસીની અંદર ચેરમેન બને તો કે કોઈપણ રાજ્યની બીજી પીએસસીની અંદર સભ્ય ના બની શકે હા યુપીએસસીમાં સભ્ય બની શકે યુપીએસસીની અંદર ચેરમેન પણ બની શકે અન્ય પીએસસીમાં ચેરમેન પણ બની શકે પરંતુ સભ્ય ના બની શકે એટલે કે નીચા સ્થાને ના આવે રાજ્ય જાહેર સેવા આયોગના પ્રમુખ અને જે સભ્યો છે એમનો પગાર ભથ્થું અને પેન્શન છે એમાંથી આપવામાં આવે છે તો રાજ્યોના એકીકૃત ફંડની અંદરથી આપવામાં આવે છે એટલે કે કોન્સલ્ટ્રેટેડ ફંડ ઓફ સ્ટેટ જે રાજ્યનું પીએસસી હશે એ રાજ્યનું જે છે કોન્સલ્ટ્રેટેડ ફંડની અંદરથી એની ઢકમ આપવામાં આવશે ચલો આગળનો ક્વેશ્ચન રી રોડ પ્રોજેક્ટ જે ખૂબ ચર્ચામાં છે તે ભારત કયા દેશમાં બનાવવામાં આવી રહ્યો છે તો ભારત દ્વારા કયા દેશમાં બનાવવામાં આવે છે બાંગ્લાદેશ ભૂટાન અફઘાનિસ્તાન કે મ્યાનમાર તો જે રી ટિડીમ છે જે રોડ ખૂબ ચર્ચામાં છે એ રોડ ભારત દ્વારા મ્યાનમારની અંદર બનાવવામાં આવે છે મ્યાનમારની અંદર જે આપણો ભારતનો પ્રોજેક્ટ છે કલાદાન પ્રોજેક્ટ તો અહીંયા પહેલાં પોટથી પોટ જોડવામાં આવશે પછી નદી દ્વારા ઇન્ડા જે નદી દ્વારા જે આંતરમાર્ગ છે જળમાર્ગ છે અને પછી રસ્તા દ્વારા આવો જે કલાદાન પ્રોજેક્ટ છે જ્યાંથી મ્યાનમાર થ્રુ આપણે નોર્થ ઇસ્ટના રાજ્યો સાથે કનેક્ટ કરવા માટે જે કલાદાન પ્રોજેક્ટ છે એની અંદર જ આ રી ટીડીમ રોડ પ્રોજેક્ટ બને છે ચલો આગળ વધીએ તો આગળના ક્વેશ્ચન જોતાં પહેલાં જો તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરો તો કરી લેજો અને સાથે સાથે જો ડીવાયસની એક્ઝામ તમે આપતા હોય તો ખાસ કરીને બીજી તારીખથી અનએકેડેમી એપ્લિકેશનની અંદર આ જ પ્રકારના ક્વેશ્ચનો જે મોક ટેસ્ટ સિરીઝ છે એ ચાલુ થવાની છે જે નેવું મિનિટની રહેશે અને એમાં તમે વિડીયો મારો જોઈ શકશો એમાં તમને આ રીતે સોલ્યુશન પણ મળશે ખૂબ અગત્યના જે પ્રશ્નો સાથે આપણે મોકટેસ્ટ સ્ટાર્ટ કર્યું છે અત્યારે પણ જો તમે જોડાવા માગતા હોય તો ઓલરેડી ડીવાયસોની અંદર મારા કોર્સિસ ચાલે છે અને ડીવાયસોની બેચ કોર્સ પણ સ્ટાર્ટ થઈ ગયો છે તમે અહીંયા જોઈ શકો છો ડીવાયસોનો બેચ કોર્સ પણ સ્ટાર્ટ થઈ ગયો છે જેની અંદર મારા પોલિટીના સેશન આવશે અને તો જો તમે એટીડીુની એક્ઝામની તૈયારી કરતા હોય તો પણ મારો કોર્સિસ અવેલેબલ છે તો આ એના પ્રાઇઝિસ છે તમે જોઈ શકો છો તમને પર મંથ પણ છે ત્રણ મહિનાનું પણ છે બાર મહિનાનું પણ છે અને છ મહિનાનું પણ છે તમે ઉપર જોઈ શકો છો તમને પર મંથ કેટલા રૂપિયામાં પડે છે અને એ છતાં ઉપરથી જો તમે મારો દસ ટકા ડિસ્કાઉન્ટ મેળવવા માંગતા હોય તો તમારે રેફરલ કોડ યુઝ કરવાનો છે નોબલ સ્ટડી એન ઓબીએલ ઇસ ટ્યુડી વાય ચલો આગળ જોઈએ ભારતીય બંધારણમાં કેટલી પ્રકારે ફેરફાર કરી શકાય બે રીતે ત્રણ રીતે ચાર રીતે એક રીતે તો ભારતીય બંધારણમાં કેટલી પ્રકારે ફેરફાર કરી શકાય તો ત્રણ રીતે ફેરફાર કરી શકાય એક તો સંસદમાં સામાન્ય બહુમતીથી બીજું સંસદમાં વિશિષ્ટ બહુમતીથી અને સંસદમાં વિશિષ્ટ બહુમતી સાથે અડધાથી પણ વધારે રાજ્યોની મંજૂરીથી તો ત્રણ પ્રકારે છે આપણે ફેરફાર કરી શકીએ સુપ્રીમ કોર્ટના જજ અને સીએજીને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય પૂર્ણ બહુમતી અને જાહેર રહી હાજર રહીને જે મતદાન કરે છે એવા બે તથ્યાઓ સભ્યોથી હાજર રહીને જે મતદાન કરે છે એવા સભ્યોના બે તથ્યાઓ સભ્યો દ્વારા મત સંસદમાં સામાન્ય બહુમતી દ્વારા બિલ પસાર કરીને કે એક પણ નહીં તો જ્યારે પણ સુપ્રીમ કોર્ટના જજ અને સીએજીને હોદ્દા પરથી દૂર કરવા હોય તો આપણે વિશિષ્ટ બહુમતીની જરૂર પડે એટલે કે પૂર્ણ બહુમતી અને હાજર રહીને મત આપનારા બે તત્્યાંશ સભ્યો એટલે કે ગૃહના જેટલા સભ્યો છે એમની પૂર્ણ બહુમતી મળવી જોઈએ અને હાજર રહે છે એમાંથી બે તત્યાંશ મત લિથિયમ ટ્રાયંગલમાં કયા દેશોનો સમાવેશ થાય છે વેનેઝુએલા બોલિવિયા બ્રાઝિલ ચીલી કે આર્જેન્ટિના તો આ પાંચ દેશોમાંથી ત્રણ દેશો છે જે લિથિયમ ટ્રાયંગલની અંદર આવે છે આ દેશો કયા છે તો લિથિયમ ટ્રાયેંગલની અંદર આવતા દેશો છે બીજો ચોથો ને પાંચમો એટલે કે બોલિવિયા ચીલી અને આર્જેન્ટિના તમે એ બાજુમાં ઇમેજમાં જોઈ શકો છો કે બોલિવિયા ચીલી અને આર્જેન્ટિના જ્યાં લિથિયમનો ખૂબ મોટો જથ્થો જોવા મળે છે એવું માનવામાં આવે છે કે વિશ્વનો ચોપન ટકા લિથિયમનો જથ્થો આ ત્રણ જે ટ્રાયંગલ બનાવે છે એની અંદર જ જોવા મળે છે અને આપણને ખબર છે કે હાલમાં આપણા રાષ્ટ્રપતિ બોલિવિયા દેશની મુલાકાતે ગયેલા અને ત્યાં આપણે લિથિયમ બેટરી આ જે બનાવવાની છે એના માટે લિથિયમનો જે જથ્થા માટે એમઓયુ કરેલા છે તો આપણને એક્સેસ મળ્યો છે લિથિયમના જથ્થાઓનો અને આપણે પણ અહીંયા જે ઇલેક્ટ્રિક વાહનોનો જો આગળ વ્યાપ વધારવાનો છે સાથે સાથે આપણી જે ફેમ યોજના છે તો ફેમ ટુ જે યોજના સ્ટાર્ટ કરી છે એના માટે પણ જે બેટરી છે એના ટેકનોલોજી માટે લિથિયમની જરૂર પડવાની છે તો એના માટે આપણે એમઓયુ કર્યા છે સુદાને દેશે પોતાનો પ્રથમ સેટેલાઇટ એસઆર ડબલ એસ એસ વન કયા દેશની મદદથી અવકાશમાં છોડ્યો છે તો એસઆર ડબલ એસ વન જે ઉપગ્રહ છે એ કયા દેશની મદદથી છોડ્યો છે તો સુદાને આ જે સેટેલાઇટ છે પોતાનો પ્રથમ સેટેલાઇટ છે આ એ ચીનની જે મદદથી છોડ્યો છે ત્રણ નવેમ્બરના રોજ જે સાંકી પ્રોવિન્સ છે નોર્થ ચાઇનાનું ત્યાંથી આને છોડવામાં આવ્યો છે એક રિમોટ સેન્સિંગ સેટેલાઇટ છે જે સુદાનના ઇકોનોમી મિલિટરી અને સ્પેસ ટેકનોલોજીના રિસર્ચ માટે ખૂબ ઉપયોગી રહેશે આની પહેલાં આપણે ઓલરેડી જોઈ ગયા છીએ કે નેપાળે પણ પોતાનો પ્રથમ સેટેલાઇટ છોડ્યો છે અને શ્રીલંકાએ પણ પોતાનો પ્રથમ સેટેલાઇટ છોડ્યો છે એ કયા દેશની મદદથી છોડો છે એ પણ આપણે જોવું છે જો એના વિશે તમારે વધુ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આપણે કરંટ અપેરના વિડીયોમાં એની ચર્ચા કરેલી જ છે કોપ ટ્વેન્ટી ફાઇવનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે તો કોપ ટ્વેન્ટી ફાઇવનું જે આયોજન છે એ ક્યાં કરવામાં આવશે જર્મની આર્જેન્ટિના સ્પેન કે ચીલી આ ક્વેશ્ચન એટલા માટે અગત્યનો બની જાય છે કે આનું જે પહેલાં આયોજન કરવામાં આવતું એ જે સ્થળ છે એની બદલ બદલી કરવામાં આવી છે એટલે કે સ્થળ જેનું વેન્યુ છે એ બદલાયું છે તો કોપ ટ્વેન્ટી ફાઇવનું જે આયોજન છે હવે સ્પેનમાં કરવામાં આવશે સ્પેનના મેડ્રિડ ખાતે બેથી તેર ડિસેમ્બરના સમયગાળામાં કરવામાં આવશે પહેલાં આનું આયોજન છે એ સેન્ટિયાગો ચીલી ખાતે કરવામાં આવતું પરંતુ ચીલી ખાતે કરવામાં આવવાનું હતું પરંતુ તે ચીલી દેશની અંદર જે પોતાના જે દેશના નાગરિકો દ્વારા જે આંદોલનો થઈ રહ્યા છે એના કારણે ચીલીએ પોતાનું જે યજમાન પદ છે એ છોડ્યું છે અને હવે સ્પેનની અંદર થશે અને સાથે સાથે બીજો એક ક્વેશ્ચન અહીંયાથી અગત્યનું મળી જાય છે કે પાંત્રીસમી જે આસિયાન સમિટ છે એ આસિયાન સમિટનું આયોજન ક્યાં થયું તો એ આયોજન થયું હતું બેંકોક ખાતે એકત્રીસ ઓક્ટોમ્બરથી ચાર નવેમ્બર સુધી આનું જે આયોજન થયું છે અને પીએમ મોદીએ પણ આમાં ત્રીજી અને ચોથી નવેમ્બરે ભાગ લીધો છે બીજી હાલમાં એક સમિટ થઈ છે એ સમિટનું નામ પણ છે બ્રિક્સ સમિટ અને બ્રિક્સ સમિટ બ્રાઝિલની અંદર થઈ છે તો એ પણ આપણે યાદ રાખવા જેવું છે તો આ વિડિયો તમને કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કીપ લર્નિંગ કીપ ગ્રોઈંગ કીપ સપોર્ટિંગ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ અને હા જેને પણ કોઈ ક્વેરી હોય એકેડેમી પ્લસ કોર્સિસ વિશે તો એ અહીંયા કોમેન્ટ પણ કરી શકે અથવા તો મારા નંબર ઉપર તમને વોટ્સઅપના નંબર છે ટેલિગ્રામનો નંબર છે એના ઉપર પણ મેસેજ કરી શકો છો ઓકે ચલો બાય